শুরু রাখছো? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવાના છીએ સમાજની અંદર ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. મેં તમને બધાને વાત કરી હતી કે આપણને આમાં અંગ્રેજોને ભણવાના નથી, આપણે તો ભણવાનો છે વારસો, ભારતનો વારસો. કેવો વારસો આપણને મળેલો છે? હકીકતમાં વારસો એટલે શું ખબર છે? તો કે વારસો એટલે આપણી જે પહેલાની પેઢીઓ છે, પેઢી દર પેઢી જે કઈ આપણને મળે છે વારસા, આપણા બાપ દાદા પાસેથી આપણને જે વસ્તુ મળે ને એને શું કહેવાય ખબર છે? વારસો કહેવાય. તમારા દાદા પાસે 10 મકાનો હતા, એ 10 મકાનો તમને મળ્યા, તો એ તમને તમારા દાદા પાસે શું મળ્યો કહેવાય? વારસા. દાદા તમારા નામે કરે તો, બાજુવાળા ના આપે તો તમને મળેલ વારસો ન કે, બરાબર ને? હવે દાદા ને એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણો છોકરો છે ને નકામો છે, આપણે એવું લાગે ને તો આનો ધર્માજો કરી દઈએ, કોઈ ટ્રસ્ટ માં નામે કરી દે, તો એ વારસો તમને મળ્યો કેવાય નહી. દાદા તમને આપે ને તો તમારો. સમજાય છે? એટલે પેઢી દર પેઢી આપણને જે કઈ મળે છે, સ્થાવર જંગમ મિલકત, કોઈ પણ વસ્તુ, એ બધું શું છે? એક વારસો છે આપણા માટે. તો આપણા ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ આવી ગઈ ને રહી ગઈ, કેમ કે શરૂઆતથી જ કઈ આપણે જ ભારતમાં નહોતા રહેતા, ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવીને રહી ગઈ અને એનું કંઈક ને કંઈક એવું નામો નિશાન છોડતી ગઈ જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ. આપણને ખબર હોય તો આપણે ઘરે સવારે ઉઠીએ ને એટલે દીવાબત્તી કરીએ, કરીએ કે નહીં? ધૂપ દીપ આરતી કરો કે નથી કરતા? ઉઠીએ તો કરીએ ને, કે લોકડાઉનમાં ઉઠે છે કોણ? ભગવાન તો ક્યાંય પડ્યા હોય બિચારા, યાદ કરો છો ખરા ભગવાન ને? અત્યારે કોઈ નહીં કરે, ક્યારે કરશે ખબર? બોર્ડ નું રિઝલ્ટ આવવાનું હોય ને ત્યારે. હે ભગવાન, 5 કિલો પેંડા ચડાવી દઈશ, મને ખાલી પાસ કરી દેજે. અને જેને પાસ થવાનો શક્ય, પાસ ખબર હોય થઈ જ જવાના છે, એ લોકો કહેશે હે ભગવાન, હું તને 5 કિલો કાજુ કતરી ચડાવી દઈશ, પણ તું છે ને મને 80% અપાઈ દેજે. બસ રિઝલ્ટ આવવાનું હોય ત્યારે ધૂપ દીપ આરતી પેંડા કાજુ કતરી બધું જ ભગવાન ને ચડે, 4-5 તો શ્રીફળ ચડી જાય, ચડી જાય ને. શા માટે? ગરજ, ભગવાનની ગરજ બહુ હોય આપણે, પણ કામ હોય ત્યારે અમથી હોય નહીં. રોજ રોજ તો આપણે યાદ કરીએ નહીં, કરીએ છીએ યાદ નથી કરતા. તો એ ધૂપ દીપ આરતી ની પ્રથા છે ને દ્રવિડો એ આપણને આપી, દ્રવિડ પ્રજા ભારતની અંદર આવીને રહેતી હતી એને આપણને આપી. પછી કાતવું, વણવું, કાતવું ખબર છે તમને? કેમ ખબર? રેટિયો, રેટિયો જોયો છે? રેટિયો કાપડ વણે ખબર છે, પેલું સૂતરના તાર કાતે એનાથી જોયું છે ખરું? ન જોયું હોય ને તો યુટ્યુબ પર આજે જોજો, એક વિડીયો સર્ચ મારજો, રેટિયો એટલે એનાથી જે કામ થાય ને તમને બતાવશે કઈ રીતે. આપણે ગાંધીજી આપણે રેટિયા વડે કામ કરતા, તમને ખબર હોય તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નામ તો સાંભળ્યું છે ને? એટલે ના, લોકડાઉનમાં કોરોના કાળમાં એટલું તો ભૂલાય જ જાય ને, ભૂલાઈ જાય કે નહીં? આપણે ભૂલાય તો બહુ જ જાય બધું, કેમ કે અત્યારે કોરોના કાળ ની અંદર કાજુ બદામ છે ને કોણ ખવડાવે? કેમ મમ્મીને કહેજો 2 કિલો કાજુ ને 2 કિલો બદામ ના મસ્ત મજાના લાડુ બનાવી દે, સાથે નાખજો 2 કિલો ખજૂર. એટલે હકીકતમાં રેસીપી આપું છું, ઘરે જઈને મમ્મીને કહેજો, ઘરે જ છો આમ તો, કેમ કેજો મમ્મીને સરસ મજાની લાડુડી બનાવી દે ને રોજ 2 લાડુડી ખાઈ જવાની, યાદ શક્તિ નો વધે જ કેજો, તમારી નો વધે પપ્પાની વધી જ જશે, 1 મહિને 1000 રૂપિયા ખર્ચો કરાવજો, બરાબર ને? કેમ તમને સમાજના લેક્ચરમાં મજા નથી આવતી? ગુજરાતીનો લેક્ચર હોય તો એવા હસતા હોય, ખિલખિલાટ કરતા હોય, આમાંય છેલાજી આવે હો, એવું કઈ નહીં, આમાંય છેલાજી નું ગીત આવે. હકીકતમાં તો આનું જ છે ચેપ્ટર નંબર 2 જે છે ને, ભારતનો સાંસ્કૃતિક વારસો, એની અંદર જ આવે છે. જે પટોળાની વાત કરી હતી ને તમને,
એની અંદર જ આવે છે. આ તો મેં ઉચકીને મૂકી હતી ગુજરાતીમાં, મેં કીધું ગુજરાતી બહુ ગમે ને એટલે, પણ સમાજ નો લેક્ચર આવે ને તો મોઢું લટકેલું જ હોય. મને નથી ખબર કે હું આટલું બધું બોરિંગ ભણાવું છું એમ. એટલે આપણે હાલરડું ગાશું તમ તારે મૂંઝાવમાં ને, ક્યારે ગાશું ખબર? બીજા ચેપ્ટર માં ગાશું, અત્યારે તો જાગો. ચલો વારસામાં જે બહુ મજા આવે એવો પાઠ છે, એકવાર ભણો તો ખરા, ક્યાંય અંગ્રેજોને ભૂલી જશો. હું એ અંગ્રેજોને યાદ કરવા હોય બરાબર ને, ભણવા હોય તો આપણા વારસાને જ ભણાય ને. આપણે જોઈએ તો ખરા આપણો ભારતનો ભવ્ય વારસો કેવો હતો એમ. આપણે આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા ટોપિક ભણવાના છે ખબર છે? બહુ સરસ સરસ ટોપિક ભણવાના છે. પહેલું છે વૈવિધ્યસભર વારસો, વિવિધતાથી ભરેલો વારસો. ભારતનો વારસો બધી જ રીતે વિવિધતાથી ભરેલો. તમે જો ભારત એવું કહેવાય કે વિવિધતા સભર દેશ છે, છે કે નહીં? વિવિધતામાં એકતામાં દરેક જાતિના લોકો વસે, દરેક ભાષા બોલતા લોકો વસે, દરેક ધર્મના લોકો વસે. ભારતની અંદર બધી જ રીતે તમને વિવિધતા જોવા મળે, જોવા મળે કે ના મળે, કારણ કે આપણો વારસો કેવો છે? વૈવિધ્ય સભર છે. ત્યારબાદ નો ટોપિક છે ભારતીય સંસ્કૃતિનો વારસો. ત્યારબાદ પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક એટલે શું? સંસ્કૃતિક, સાંસ્કૃતિક એટલે કે આપણી જે પેઢી દર પેઢી મળે એ સાંસ્કૃતિક. અને પ્રાકૃતિક એટલે કુદરતી, નદી, જળ, જંગલ, જમીન, પર્વતો, વૃક્ષો, આ બધું છે એ શું છે? પ્રાકૃતિક વારસો છે. હવે આપણે તો પશુ પક્ષી અને ઝાડને પણ દેવ માનીને પૂજીએ છે, પૂજીએ કે નહીં? આપણે ભારતના લોકો ભાઈ, આપણે તો પીપળાને બી પૂજીએ, વડને બી પૂજીએ, ગાય ઉભી રહે ગાયને બી પૂજીએ, બધાની પૂજા આપણે કરીએ, કરીએ કે નહીં? કારણ આપણે તો બધાને દેવી દેવતાઓ માને. આપણે પશુ પક્ષીઓને તો દેવી દેવતાઓના વાહનો બનાવ્યા છે. હવે આપણને ઉંદરો અત્યારે દેખાય તો બિચારાને મારવા અડધી શેરી પાછળ દોડે, પણ આમ જોઈએ તો કે ગણપતિ બાપાનું વાહન કહેવાય, કહેવાય કે નહીં? ઉંદર એટલે ગણપતિ બાપાનું વાહન. એવી જ રીતે દરેક પશુ પક્ષીઓ છે એ કોઈ ને કોઈ દેવી દેવતાઓના વાહનો તરીકે આપણે એને સ્વીકારેલા છે. સ્વીકારેલા છે કે નહીં? હવે ભારતના સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ. જો આપણે તો અત્યાર સુધી ક્યાં અંગ્રેજોએ મેળાઓ ભણવા દીધા હતા, ભણવા દીધા હતા? હવે તો આપણે મેળાઓ ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ કેવા કેવા મેળાઓ ભરાય છે એ આપણે આજે ભણવાનું છે. આજે તો નહીં, હજી આવતા આવતા મને એમ છે અઠવાડિયું નીકળી જશે, 10 દિવસ લાસ્ટમાં આવે છે, પણ બહુ મજા આવે એવું છે. એમ જ થાય કે આ પાઠ તો ભણ્યા જ કરીએ ને, મસ્ત મસ્ત સવાલ છે. આપણે કઈક જાણવાની ઈચ્છા છે, ખરો આપણો ભારતનો વારસો આટલો બધો સરસ હશે, આમાં આટલું બધું કઈ નવીનતા વાળું હશે, બરાબર ને? ભારતની ભૂમિ અને તેના લોકો, ભારતની ભૂમિ કેવી છે, એના લોકો કેવા છે, કયા કયા દેશમાંથી ક્યાંથી ક્યાંથી પ્રજાઓ આવીને ભારતમાં વસી. ભારત બધાને પહેલેથી ગમે બહુ ને, સોનેકી ચીડિયા ભાઈ. પણ અત્યારે એવું કહેવાય છે કે ભારત એ સોનાની પાટ પર બેઠેલો ગરીબ દેશ છે. આપણી જમીન એટલે સોનું ઉગાડો ને તો સોનું ઉગે એવી આપણી જમીન છે. પણ હવે અહીંયાની પ્રજા કેવી બની ગઈ? ગરીબ. કારણ કે અંગ્રેજો આપણને કેવા બનાવી ગયા? ઠંઠન ગોપાલ. આપણી પાસે કઈ રહેવા દીધું નહીં, ખાલી કરી નાખ આપણને. અને આ તો કેવું છે ખબર છે? અંગ્રેજો આપણી પાસે ફાયવા કેમ? બે બિલાડીના ઝઘડામાં કોણ ફાવી જાય? વાંદરો. અહીંયા એવું જ થયું. આપણે અહીંયાની બિલાડીઓ ઝઘડવામાં રહી ને ત્યાં વાંદરો આવીને બધું લઈને જતો રહ્યો. સાંભળી છે વાર્તા બિલાડીની વાંદરાની કે નથી સાંભળી? નાના હતા ત્યારે સાંભળી છે કે આજે વાર્તા કરવી પડશે. હવે એક બિલાડી પાસે એક રોટલાનો ટુકડો હતો. પછી બંને બિલાડીઓ ભેગી થઈ, બે નક્કી કર્યું, પેલી કે હું ખાઉં, પેલો કે પેલી કે હું ખાઉં. બે બિલાડીઓ ઝઘડતી હતી. ત્યાં શું થયું ખબર છે? વાંદરો આવ્યો, લાવો ત્રાજવું લીધું એક. અને ત્રાજવામાં શું કે
બે ટુકડા કરીને મૂકી દીધા. બેન એક સરખો જ આવો છે ને, ઝઘડો મોટો કે નહીં? પેલો વાંદરો શું કરે, જેમાં વધારે જે બાજુ પલ્લું નમે ને એમાંથી એક ટુકડો લઈને મોઢામાં નાખ દે. એક બાજુના ટુકડામાંથી લીધો તો બીજું બાજુ પલ્લું નમે, અથવા એમાંથી એક ટુકડો લઈને મોઢામાં નાખ દે. એમ કરતા કરતા આખો રોટલો ખવાઈ ગયો. અને બે બિલાડીઓ એમને એમ જોતી રહી, ત્રાજવા સામે જોયું બે ખાલી ખમ. વાંદરો ફાવી ગયો ને, બિલાડીએ પહેલેથી વેચીને બે ટુકડા કરીને ખાઈ લીધા હોત તો. પણ ભારતની બિલાડીઓ એવું ના કરી શકી, એટલે જ બ્રિટિશ નો વાંદરો આવીને બધું લઈ ગયો. બરાબર ને? આવું જ થાય. હંમેશા સંપ હોવો જોઈએ. ભારતની સંસ્કૃતિમાં જેટલા સારા ગુણ દેખાય છે ને, એવું કંઈક કંઈક છે કે જેના કારણે આજે પણ આપણે એના માટે ભોગવીએ છીએ. એટલે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કઈ રીતે કરવું એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ફર્સ્ટ પોઈન્ટ પર. આ તો તમને મેં ખાલી ઇન્સ્ટ્રક્શન આપી પ્રસ્તાવના, તમારી ભાષામાં સમજ પડી કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ. નહીતર અડધા તો કહેશે શું ભણાવશે મેડમ, મને તો કઈ ખબર પડતી નથી, વારસો 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 કહીશ, હશે કંઈક. પણ બહુ મજા આવે એવો પાઠ છે કે અત્યાર સુધી આપણે બધી ઈસવીસનો યાદ રાખી, અંગ્રેજો અહીંયા આવ્યા, આ બંદરે ઉતરા, કાલિકટે પેલો ગયો, વાસ્કોદગામાં ત્યાં ગયો, પેલો ત્યાં ગયો, ત્યાં અંગ્રેજોએ આ કર્યું, પ્લાસીનું કર્યું, બક્સરનું કર્યું, યુદ્ધો જ કર્યા. પણ આમાં તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે, છે કે નહીં? હા, પછી તમે એવું વિચારો તો, નહીતર નહીં. પછી એમ કે મેડમ તો કીધા કરે મજા આવે મજા આવે, પણ આવતી કેમ નથી? ખાવાનું નામ લ્યો ને તો આવે. હમણાં હું એમ કહું કે આમાં છે ને તમને એ પહેલો સવાલ ભણશો ને એટલે પાણીપુરી નો ટેસ્ટ આવશે, તો બધાને આવે, તો મજા આવે. જો મોઢા મલકા, જો મલકા, જો મલકા. પછી એમ કહું ને કે હમણાં બીજો સવાલ પૂરો થશે ને એટલે મંચુરિયન નો ટેસ્ટ આવશે, તો ડબલ, એમાં છોકરીઓના મોઢામાંથી તો ડબલ પાણી છૂટે. પછી હું એમ કહું ને કે ત્રીજો સવાલ પૂરો થશે ને ત્યાં પીઝા નો સ્વાદ આવશે, ત્યાં તો છોકરાઓના મોઢા મલક પલક થાય. પણ આમાં તો એના કરતા વધારે મજા છે, કેમ કે આને ભણશું ને તો ભવિષ્યમાં પીઝા, હોટડોગ ને બર્ગર ખાવા લાયક રહેશું, નહીતર ક્યાંથી ખાવા લાયક રહેશું? બરાબર ને? ચાલો આવી જાઓ પહેલા સવાલ ઉપર. ક્વેશ્ચન નંબર 1, ભારતની વિશેષતાઓ જણાવો. તો ભારતની એવી કઈ કઈ વિશેષતાઓ છે, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કે ભારતની અંદર એવી કઈ કઈ વસ્તુ છે કે જે વિશેષ લાગે છે આપણને? ત્રણ ગુણના કે બે ગુણના સવાલની અંદર હશે, જે લોકો નવનીત લઈને બેઠા હશે એ લોકો જોજો. ચાલો, ત્રણ ગુણના સવાલમાં લગભગ પહેલો કે બીજો જ સવાલ હશે, ભારતની વિશેષતાઓ જણાવો. ચાલો, પહેલો જ પોઈન્ટ છે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ. નામ સાંભળ્યું છે છોકરાઓ વિષ્ણુ પુરાણનું? વિષ્ણુ ભગવાનની આખી જીવનની કથા વિષ્ણુ પુરાણની અંદર લખવામાં આવી છે. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, ગરુડ પુરાણ સાંભળ્યું છે? ગરુડ પુરાણ, ગરુડ પુરાણ એટલે નવું કઈ નહીં. ખબર છે ગરુડ પુરાણની અંદર શું આવે? અરે તમને ખબર હોય તો બાળકો, જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય ને પછી એની પાછળ તમે જે ગુરુ પુરાણ, ગુરુ પુરાણ વંચાયું કહેવાય ને, ગુરુ પુરાણ ન કહેવાય ને ગરુડ પુરાણ કહેવાય. એ તો આપણી તળ બધી ભાષામાં બધું બદલી નાખ્યું છે, એને ગરુડ પુરાણ કહેવાય. ગરુડ પુરાણ ની અંદર એ બધી જ વસ્તુ કહેવામાં આવે છે કે જીવ તમારો એક વખત આ દેહને છોડે, દેહ એટલે તમારું શરીર, આ શરીરને એક વખત છોડે પછી તમારો જીવ ક્યાં જાય છે, કેટલા દિવસ સુધી આ પૃથ્વી પર રહેશે, ક્યાં સુધી અહીંયા ભટકશે અને કઈ રીતે એને મોક્ષ મળશે, એ વિશેની તમામ પ્રકારની માહિતી એ ગરુડ પુરાણ ની અંદર હોય.
પણ એ ગરુડ પુરાણ ને જો તમે ધ્યાનથી સાંભળો ને તો હવે ત્યાં જઈને રોતા હોય ને કકળતા હોય ને વાતો કરતા હોય ને ફોનમાં વાત કરતા હોય તો તમને ના ખબર. હવે કોઈ કુટુંબમાં કોઈ ઓફ થયેલું હોય ને ત્યારે ગરુડ પુરાણ વંચાવી, કોઈ કેમ ગુરુ પુરાણ તો કહેવાનું, એને ગુરુ પુરાણ ન કહેવાય, એને ગરુડ પુરાણ કહેવાય. અને એ વંચાવે ત્યાં. શા માટે વંચાવે ખબર છે? ટોટલ વસ્તુ એની અંદર બહુ સરસ સમજાવે, બધી જ વસ્તુ. કે આ દેહ છે ને એ 5 દિવસ સુધી પંચકમાં જેનું મૃત્યુ થયું ને, પંચક તમને એમાં કઈ ખબર ના પડે હવે, એવું કેમ સમજાવું? એ 5 જીવ લે પાછળથી, એવું કે એવી માન્યતા છે. જો ભાઈ મેં કોઈનું જોયું નથી, ખાલી માન્યતા છે, પણ તમારી સાથે શેર કરું છું. એટલે 5 પૂતળા બનાવે ને એને રાખે, એટલે પેલું જીવ લેવા આવે ને તો એને લઈને જાય એમ. એટલે એ કઈ લઈને ન જતું રે, પણ એક શું કહેવાય, ટચકા કરે એવા. આપણે કેમ હવે ઘણા નાના છોકરા હોય તો એમ કે એને નજર લાગી ગઈ છે, એની નજર ઉતારે, એટલે એને કાળી ધોળી દેખાય નહીં કે લાગેલી, કે લાલ પીળી લાગી છે, ગુલાબી લાગી છે, લાગે નહીં કે લે મને એવું લાગે છે કે આજે સાંજે કોઈ ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ બનવાનો. છોકરાઓ આપણે પીઝા ની, મંચુરિયમ ની, પાણીપુરી ની તો વાત થઈ ગઈ છે, પણ હવે એવું લાગે છે કે નવું પણ કઈક મળશે તો ખરું. તૈયારી થાય છે, સાંજે જૂમમાં બધાને મોકલાઈ દઈશ, ખાઈ લેજો આવે તો. ચાલો તો આપણે પાછા આવી જઈએ વિષ્ણુ પુરાણ ઉપર. હા હવે પછી બહુ ગરુડ પુરાણમાં ન જોયો એમને, તમને તમને એમાં બહુ ખબર ન પડે, તમે હજી નાના છો. 12માં મારી પાસે આવશો ને ત્યારે સમજાવી, ત્યારે તમને ખબર પડી ગઈ હશે ગરુડ પુરાણમાં શું આવે. અત્યારે કહીશ ને તો ઉપરથી જશે, થોડી ઘણી તો હિસ્ટ્રી કહી દીધી. ચાલો હવે ભારતની વિશેષતાઓની વાત કરીએ તો પહેલું જ કે વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. આપણો પ્રાચીન ગ્રંથ કયો? તો કે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારત માટે શેનો ઉલ્લેખ છે? ભારત વર્ષ માટેનો. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણો છે કે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. તમને ખબર હોય તો રામાયણ ની અંદર પણ વારંવાર ઉલ્લેખ થાય, આર્યાવર્તે ભરતખંડે, એવું કઈક કડી આવે છે આખી ગાવાની. હું ક્યારેક શીખતી આવીશ કાલે, ચાલો ને. ગાવાનું પાછું તમને ખબર તો છે પણ બહુ ફાવે નહી. એક લીટી આવે છે એમાં ભારતના બધા નામ બોલાય, જે જે નામે ભારતને બોલાવાય ને એક જ લીટીમાં બધી કડી આવી જાય છે, આર્યાવર્તે ભરતખંડે. રામ કહાની લખવાની આવે છે એમાં બોલે છે વાક્ય, રામાયણ ની અંદર જ આવે છે. હું કાલથી પકડતી આવીશ તમારા માટે, આપણે સાંભળશું બધા. તો કોઈ પણ શુભ કાર્ય હોય ને એની શરૂઆતમાં ભારત માટે કયા કયા શબ્દો લેવાય છે? તો કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. કયા 4 શબ્દો? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. જો ભારતમાં પ્રાચીન ગ્રંથ, ભારતનો પ્રાચીન ગ્રંથ કયો? તો કે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. આ તમારો પહેલો પોઈન્ટ કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ ની અંદર ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. આ પહેલો પોઈન્ટ યાદ રહ્યો. ફરી એક વાર, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. બીજો પોઈન્ટ, ભારતમાં
शुभ कार्योनी शुरुआत मां लेवाता संकल्पों मां कोई पण शुभ कार्य करवानुं होय तो ए शुभ कार्योनी शुरुआत मां लेवाता संकल्पों मां भारत वर्ष भरतखंड जंबुद्वीप अने आर्यवर्त वगैरह शब्दों नो उपयोग थाय छे। फरी एक बार कि भारत मां शुभ कार्योनी शुरुआत मां लेवाता संकल्पों नी अंदर कया कया शब्दों नो उपयोग थाय छे तो के भारत वर्ष भरतखंड जंबुद्वीप आर्यवर्त वगैरह शब्दों नो उपयोग थाय छे। त्रीजो पॉइंट जो भारत की कुदरती सीमाओं विद्यार्थी मित्रों तमने बधाने कही दो एक गुण अंदर वेरी 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 मोस्ट आईएमपी क्वेश्चन कि भारत कई कई कुदरती सीमाओं धरावे छे अने वारंवार हूं तो परीक्षा में पूछीश के भारत कई कई कुदरती सीमाओं धरावे छे पण खबर नहीं छोकराओं ने आवडतुं नथी बहु सहेलू छे। तो भारत उत्तरे हिमालय भारत नी उत्तरे हिमालय आम जो तमे बरफ छवायेलो आपणे नक्शा आखो आडो भाग कयो देखाय हिमालय नो देखाय के नहीं। उत्तरे हिमालय पूर्व पश्चिम अने दक्षिण दिशाओमां समुद्र जो पूर्व ए बंगाळानी खाड़ी पश्चिमे अरब सागर अने दक्षिणे हिंद महासागर। फरी एक वार कहू छु भारत नी उत्तरे हिमालय दक्षिणे हिंद महासागर पूर्वे बंगाळानी खाड़ी पश्चिमे अरब सागर जेवी कुदरती सीमाओ धरावे छे वायव्ये पाकिस्तान आवे खबर छे ने। चालो फरी एक वार आपणे जोईए भारत कई कई कुदरती सीमाओ धरावे छे तो के भारतनी उत्तरे हिमालय दक्षिणे हिंद महासागर उत्तरे हिमालय दक्षिणे हिंद महासागर पूर्वे बंगाळानी खाड़ी पश्चिमे अरब सागर याद रही गयू। फरी एक बार उत्तरे हिमालय दक्षिणे हिंद महासागर पूर्वे बंगाळानी खाड़ी पश्चिमे हिंद महासागर अरब सागर रेडी। चलो विश्वमां भारत विस्तारनी दृष्टिए सातमू अने वस्तीनी दृष्टिए बीजू केम के फर्स्ट नंबर पर चाइना चीन पहला नंबर उपर वस्तीनी दृष्टिए जो तो चीननो नंबर आवे ने बीजो आपणो आवे अने विस्तारनी दृष्टिए वात करीए तो आपणो नंबर आवे सातमो बराबर छे। जो याद रखो विश्वमां भारत विस्तारनी दृष्टिए सातमो अने वस्तीनी दृष्टिए बीजो स्थान धरावे छे। आ बन्ने सवाल एमसीक्यू मां एक एक वाक्य मां खाली जग्या मां पूछाय शके वेरी वेरी मोस्ट आईएमपी के विश्वमां भारत विस्तारनी दृष्टिए सातमो अने वस्तीनी दृष्टिए बीजो स्थान धरावे छे। लास्ट पॉइंट तो के भारते आपणे अने विश्वनी प्रजाने समृद्ध अने वैविध्यपूर्ण विविधताथी भरेलो सांस्कृतिक वारसो आप्यो छे। भारते आपणे अने विश्वनी प्रजाने समृद्ध अने वैविध्यपूर्ण विविधताथी भरेलो सांस्कृतिक वारसो आपेलो छे। चलो विद्यार्थी मित्रों फरीथी आपणे आ पांचे पांच पॉइंट्स छे अने फरीवार भणशुं बराबर छे। चलो पहलो पॉइंट बधाने याद छे विष्णु पुराण वालो के भाई भारत ना प्राचीन ग्रंथ विष्णु पुराण मा भारत वर्ष नाम नो उल्लेख छे। बीजू तो के शुभ कार्योनी शुरुआत मा भारत माटे कया कया शब्दों नो प्रयोग थाय छे भारत वर्ष भरतखंड जंबुद्वीप आर्यवर्त परिवार भारत वर्ष भरतखंड जंबुद्वीप आर्यवर्त ओके। त्यारबाद थर्ड पॉइंट छे कुदरती सीमाओ तो भारत नी उत्तरे हिमालय दक्षिणे हिंद महासागर पूर्वे बंगाळानी खाड़ी अने पश्चिमे अरब सागर। त्यारबाद
વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. દરેક વિદ્યાર્થી આ સવાલને 5 વખત વાંચી જાય ફટાફટ. દરેક વિદ્યાર્થી મને વાંચતા દેખાવા જોઈએ. વેકરિયા ક્રિશ હેલો. ચાલો ક્રિશભાઈ બોલો, ભારતની વિશેષતાઓ જણાવો. આવડે છે? હા ચાલો બોલો.
भारत में प्राचीन ग्रंथ विष्णु पुराण में भारत वर्ष ना नाम नो उल्लेख छे। वेरी गुड। भारत में शुभ कार्य शुरुआत पहला संकल्पों में भारत खंड जम्बू द्वीप भारत वर्ष वगैरह शब्द नो उपयोग थाय छे। भारत में उत्तर में हिमालय अने पूर्व पश्चिम दक्षिण में समुद्र जेवी कुदरती सीमाओ धरावे छे। विश्व में भारत नी विस्तार नी दृष्टिए सातमू अने वस्ती नी दृष्टिए बीजू स्थान छे। ओके मैडम एक मुद्दो नथी आवडतो। ओके नो प्रॉब्लम। वेरी गुड आंसर। लास्ट तो एज के भारते आपने समृद्ध आपने अने विश्वनी प्रजाने समृद्ध ने वैविध्य सभर वारसो आपियो शे। वेरी गुड आंसर। चलो देशाई क्रिश। हाँ मैडम। हाँ बोलो। चलो सेम क्वेश्चन। भारत ना प्राचीन ग्रंथ विष्णु पुराण मा भारत माटे भारत वर्ष नामनो उल्लेख छे। भारत मा शुभ कार्योनी शुरुआत मा लेवाता संकल्पो मा भारत वर्ष भारत खंड जम्बूद्वीप वगैरे शब्दोनो उपयोग थयेलो छे। भारत मा उत्तरे हिमालय पूर्व पश्चिम अने दक्षिणे समुद्र जेवी कुदरती सीमाओ आवेली छे। विश्वमा भारत विस्तारनी दृष्टि